નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનની અંદર લેક્ચર નંબર 1 ચેપ્ટર નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ જોવા જઈ રહ્યા છીએ. તો જોઈએ તો કે આપણે જોયું કે ધોરણ 7 માં ભૂલો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ અને ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. તે પોતાના સહાધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા અને વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા. જંગલની અંદર પ્રોફેસર અહેમદ સાથે આ વ્યક્તિઓ શું કર્યા હતા, આખો ક્લાસ તે પ્રવાસે ગયો હતો અને કેવા કેવા અનુભવ રહ્યા તે કહેવા માટે ઉત્સુક એટલે આતુર હતા. કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કેટલાક કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઉ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય, ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ, વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું અથવા 3-4 પ્રાણી ઉદ્યાનો છે તેના વિશે શું કર્યું હતું, સાંભળ્યું હતું. જોઈએ આપણે પેલો ટોપિક છે આપણો વન નાબૂદી અને તેના કારણો. વન નાબૂદી એટલે દિવસે ને દિવસે જંગલની અંદર રહેલા વૃક્ષો કપાઈ રહ્યા છે. તો વન નાબૂદી શું છે અને તેના કારણો શું છે, તો કે આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણી જોવા મળે છે. પૃથ્વી ઉપર નજર નાખી તો દરેક દરેક દેશના પ્રાણીઓ અલગ છે, દરેક દરેક દેશની વનસ્પતિ પણ કેવી અલગ અલગ છે. નામ જોવા જોઈએ બરોબર, તો ઘણી બધી પ્રકારના પ્રાણીઓ અને ઘણી બધી પ્રકારની વનસ્પતિઓ જોવા મળે છે. તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે. તે માનવ જાતિને કોઈ પણ સંજોગોમાં ટકી રહેવા માટે આવશ્યક છે, કારણ કે ફળ ફૂલ આપણને વનસ્પતિઓ આપશે અને આ સજીવોના અસ્તિત્વ માટે વનનાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. આ સજીવોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે, કારણ કે વૃક્ષો કપાઈ રહ્યા છે જંગલની અંદર, તો પશુ પક્ષીઓને પૂરતો ખોરાક પણ ન મળે બરોબર, તો તેઓ પણ મૃત્યુ પામે. એટલે વૃક્ષો કપાય તો પ્રાણીઓ પણ મૃત્યુ પામે છે, જેના કારણે પ્રાણીઓનું જીવન પણ જોખમાઈ રહ્યું છે. વનનાબૂદીનો અર્થ છે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો. વનનાબૂદીનો અર્થ શું છે, વન એટલે જંગલનો નાશ કરી નાખવો, મૂળિયામાંથી બધા વૃક્ષો કાપી નાખવા અને જે જગ્યા વધે છે, જે જમીન વધે છે એનો અન્ય કામ માટે, બીજા કોઈ પણ કાર્ય કરવા માટે ઉપયોગ કરવો, જેને વનનાબૂદી કહેવાય છે. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે. કેટલા કેટલા ઉદ્દેશ્યથી વનની કાપણી કરવામાં આવે, તો કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવી, કઈ જગ્યાને ઝાડવાઓ કાપી અને શું કરી નાખવાની છે, ખેતી લાયક જમીન બનાવી દેવી, તો ઘર તેમજ કારખાનું નિર્માણ કરવું, કાંઈ ઉપરથી જમીન ઉપર ઘર મકાનો બનાવી દેવામાં આવે, ત્યાં મોટા ઇન્ડસ્ટ્રીયલ એરિયા કારખાનાઓ બનાવી દેવામાં આવે, લાકડાનો ફર્નિચર બનાવે તથા બળતણ માટે ઉપયોગ, જે ઇમારતી લાકડું મળે છે એનો ફર્નિચર કરવા માટે થઈ અથવા તો શું કરવા માટે થઈ, એટલે બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવા, દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કેટલાક કુદરતી વનનાબૂદીના જ કારણો. દાવાનળ થાય છે બરોબર, કે જંગલમાં લાગતી જે આગ છે તેને આપણે દાવાનળના નામે ઓળખીએ છીએ. તો દાવાનળ છે તે અને દુષ્કાળ, વધારે પડતો વરસાદ નથી પડતો, જરૂર જેટલો પણ વરસાદ પડતો નથી હોતો બરોબર, તો એ વન નાબૂદીના જ કારણે છે. કારણ કે આપણો એક સ્લોગન છે વૃક્ષ વાવો અને વરસાદ લાવો. વનનાબૂદીના પરિણામો બીજો ટોપિક જોવા જઈ રહ્યા છે, કે વનનાબૂદીના પરિણામો તો જંગલો કપાઈ રહ્યા છે તેના પરિણામો આવનારી પેઢીઓને કેવા જોવા મળશે, તો કે પહેલી તેમજ બીજો એ વનનાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. તેમને યાદ છે કે વનનાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે, જંગલોની અંદરથી વૃક્ષો કપાવા લાગશે તો કાર્બન ડાયોક્સાઈડ વૃક્ષો લે છે, કાર્બન ડાયોક્સાઈડ લેવા વાળા વયા ગયા બરોબર ને, ઓક્સિજન આપવા વાળા વયા ગયા, તો કાર્બન ડાયોક્સાઈડ કોઈ લેશે ને એનો ઓક્સિજન કોઈ આપશે ને, તો દિવસે ને દિવસે પૃથ્વીના તાપમાનમાં શું થશે, વધારો થશે, તેનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો થાય છે. વનનાબૂદીના કારણે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઈડમાં પણ શું થાય છે, તો કે વધારો થાય છે અને ભૂમિય જળનો ઘટાડો થાય છે. જંગલની અંદર અથવા કોઈ પણ જગ્યાએ જે જમીનની અંદર રહેલું પાણી છે, એ વૃક્ષો હોય તો એના મૂળિયા વધારે પડતું વધારે તો બરોબર, પણ મૂળે જ નથી હોતા તો જમીનની અંદર પાણી ઉતરવાનું નથી. ભૂમિય જળનો ઘટાડો થાય છે, તેનાથી ખ્યાલ આવે છે કે વનનાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે અને જે કુદરતે ગોઠવેલી આખી રચના છે એની ઉપર જો જંગલો કપાશે તો મોટો પ્રભાવ પડે છે. પ્રોફેસર અહેમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહે તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને દિવસે દિવસે જંગલોની આ રીતે કાપણી ચાલુ રહી બરોબર, તો વરસાદમાં પણ ઘટાડો થશે અને જમીનની ફળદ્રુપતામાં પણ શું થશે, તો કે ઘટાડો થશે. તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે.
તેનાથી વધારે પ્રમાણમાં પૂર આવવાની અથવા તો દુષ્કાળ વધવાની સંભાવના વધે છે. તો આપણે પ્રશ્ન એવો થાય કે વરસાદ તો પડતો નથી તો પૂર ક્યાંથી આવશે? બરોબર, બધી આખી દુનિયામાં પૂર આવે એવું નથી, ધ્રુવ પ્રદેશોની અંદર આવે, વિષુવવૃત્તીય વર્ષાવનોમાં પણ આવે. બરોબર, ધ્રુવ પ્રદેશોની અંદર એના કારણે આવે કે પૃથ્વીનું તાપમાન દિવસે દિવસે વધે તો ધ્રુવ પ્રદેશોનો બરફ ઓગળે, ત્યાં બરફ જ નકરો આવેલો, બરફના પહાડો આવેલા છે, ઓગળી અને નદીઓમાં પાણી આવે તો બધી જગ્યાએ પૂર આવે. બરોબર, એટલે આવી રીતે પૂર અથવા તો વિષુવવૃત્તીય વર્ષાવનોની અંદર દુષ્કાળ પડવાની સંભાવના રહે છે. યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. જેમ આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ આપીએ છીએ, બરોબર, આપણો પ્રાણવાયુ ઓક્સિજન છે, વનસ્પતિનો પ્રાણવાયુ કાર્બન ડાયોક્સાઇડ છે, સામે કયો આપે છે? ઓક્સિજન આપે છે. ઓછા વૃક્ષનો અર્થ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે. કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તી ઉષ્મીય વિકિરણોને શોષી લે છે, એટલે કે તેની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. કાર્બન ડાયોક્સાઇડની અંદર એક લક્ષણ આવેલું છે, સૂર્યમાંથી આવતા કિરણો જે પૃથ્વી ઉપર ભટકાય છે, ભટકાય અને કોઈ પણ સપાટી ઉપરથી પરાવર્તન થઈને પાછા શૂન્ય અવકાશ તરફ જતા હોય, એમાંથી મોટા ભાગના કિરણોને કાર્બન ડાયોક્સાઇડ શું કરી લે છે? શોષી લે છે અને વાતાવરણમાં પોતે ગરમ બનીને, કારણ કે સૂર્યમાંથી આવતા કિરણો તો ગરમ જ હોય, અને પોતે શોષી લીધા, પોતાની અંદર ઉતારી લીધા, એટલે શું કરે છે? તો કે વાતાવરણમાં ગરમી ફેલાવે છે અને ગ્લોબલ વોર્મિંગ થાય છે. ગ્લોબલ વોર્મિંગ એટલે મેં કીધું કે પૃથ્વીના તાપમાનમાં દિવસે ને દિવસે વધારો થવો, જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવ પ્રદેશોમાં શું ઓગળે છે? બરફ ઓગળે છે અને વિષુવવૃત્તીય વર્ષાવનોની અંદર દુષ્કાળ પડે છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે, એટલે વાદળાઓ બનતા નથી, પાણી ઉપર બાષ્પ સ્વરૂપે જતું નથી, જેના કારણે આખું જલચક્ર શું થઈ જાય છે? ખોરવાઈ જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. વરસાદમાં શું થતો જોવા મળે છે? ઘટાડો થતો જોવા મળે છે, જેના પરિણામે આપણને દુષ્કાળ થતો જોવા મળે છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ વન નાબૂદી છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તન આવે છે, ફળદ્રુપતા ઘટે છે. બરોબર, તેનું મુખ્ય કારણ પણ વન નાબૂદી છે. કોઈ પણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિ ઉછેર અને વૃક્ષોની અસર પડે છે. જે જમીન છે એના ભૌતિક ગુણધર્મો ઉપર જમીનની અંદર શું પડે છે? તો કે અસર પડે છે. ધોરણ 7 ને યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. ધોરણ 7 ની અંદર આપણે સમજ્યા હતા કે વૃક્ષ છે કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે ભૂમિનું ધોવાણ વધે છે. જમીન ઉપર વૃક્ષોની માત્રા હટવા ઘટવાના કારણે જમીનની અંદરથી ભૂમિની અંદરથી માટીનું ધોવાણ, જમીનનું ધોવાણ વધી જાય છે અને ભૂમિનું ઉપરનું પડે એટલે સ્તર દૂર થવાથી નીચેના સખત પથ્થરો સ્તરો દેખાય છે અને ઉપરથી માટીનું સ્તર ધોવાય અને નદીમાંથી દરિયા ભેગું થાય છે. તો ઉપરથી માટી ધોવાઈ જવાના કારણે જમીનની અંદર રહેલા સખત ખડકો, પથ્થરોનું સ્તર ખુલ્લું થાય છે, જેમાં ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય છે તથા તેની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે. અને અંદર સખત પદાર્થો પથ્થરો રહેલા હોવાના કારણે સેન્દ્રિય પદાર્થોમાં અને ફળદ્રુપતામાં શું થાય છે? ઘટાડો થાય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે, જેને રણ નિર્માણ કહેવામાં આવે છે. અને આ પથ્થરો છે એ ઘસારો ઉપરથી વાતાવરણ અને પવનનો ઘટાડાના કારણે નાના નાના ટુકડાઓમાં એક સમયે ઝીણી ભૂકીમાં પરિવર્તન થઈ જાય છે, જેને રણ નિર્માણ પણ કહેવામાં આવે છે. વનનાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. દિવસે ને દિવસે વૃક્ષો કપાઈ રહ્યા છે તો ભૂમિની જે અંદર પાણી ઉતારવાની ક્ષમતા છે, જમીનની અંદર પાણી ઉતારવાની જે ક્ષમતા છે, બરોબર, તેની અંદર પણ શું થાય છે? તો કે ઘટાડો થાય છે. તથા ભૂમિની ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય છે. ઉપરના પડ મારફતે નીચેના પડોની અંદર પાણી ઉતરવાની ક્રિયા અસર કરે છે, જેના પરિણામ સ્વરૂપે પૂર આવે છે. પાણી અંદર ન ઉતરી શકે, બધું પાણી ઉપર ને ઉપર ભરાવા લાગે તો એક સમયે શું આવે છે? પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મ જેવા કે પોષક તત્વ, બંધારણ વગેરે પર વનનાબૂદીની અસર થાય છે. ભૂમિની અંદર ઉપરથી પોષક તત્વ હોય, જમીનનું બંધારણ હોય, બરોબર, બધા ઉપર શું અસર થાય છે? તો કે વનનાબૂદીની અસર થાય છે. આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. બરોબર, ઘણી બધી પ્રકારના આપણને ઉત્પાદનો જંગલમાંથી પ્રાપ્ત થતા હોય છે, વૃક્ષોમાંથી પ્રાપ્ત થતા હોય છે. એ ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનની તંગીનો પણ સામનો કરવો પડશે? આપણે સતત ને સતત વૃક્ષો કાપતા જ રહીશું દિવસે ને દિવસે, તો એમાંથી ઉત્પન્ન થતી વસ્તુ, એમાંથી મળતી વસ્તુનો એક દિવસ તંગી ઉત્પન્ન થશે, એટલે કે અભાવ ઉત્પન્ન થશે, એની સંખ્યામાં ઘટાડો થશે, એટલે એમનો પણ આપણે સામનો કરવો પડશે. પછીનો પ્રશ્ન છે વન તેમજ વન્ય જીવોનું સંરક્ષણ.
તો કે વનના બુદ્ધની અસરો જાણ્યા બાદ પહેલી અને બુદ્ધો ચિંતિત હતા તે પ્રોફેસર અહેમદ પાસે ગયા અને તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય, જંગલ અને જંગલની અંદર રહેતા પ્રાણીઓને આપણે કેવી રીતે બચાવી શકીએ. તો કે પ્રોફેસર અહેમદે પહેલી બુદ્ધો તેમજ તેમના સહયોગીઓ માટે જૈવવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જૈવવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. બરાબર, તેઓ માટે તેમને પંચમઢી જૈવવરણ સુરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વસ્તીઓને સમાન છે. બરાબર, ઉપરની હિમાલયની શૃંખલાઓ વાળા પ્રાણીઓ અને જે વનસ્પતિઓ છે એ જ ભારત દેશની અંદર, નીચે પશ્ચિમ ઘાટમાં પ્રાણીઓ અને વનસ્પતિઓ એક સમાન છે. અને પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે પંચમઢી જૈવવરણ સુરક્ષિત વિસ્તારની જૈવ વિવિધતાઓ કેવી છે, તો કે આગવી છે. તે વન કર્મચારી શ્રી માધવજીને જૈવવરણ સુરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાનો અનુરોધ કર્યો. બરોબર, અને ત્યાં જંગલના કોઈ અધિકારી હશે માધવજી કરી, અને એને શું કીધું, તો કે બાળકોને વિવિધ જંગલો વિશે માર્ગ જાણકારી આપે તે જણાવવાનું કીધું. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રોનો સંરક્ષણ બચાવે આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. જંગલોને બચાવવા, જંગલની અંદર થતી વનસ્પતિઓને બચાવવી, જંગલની અંદર થતા પ્રાણીઓને બચાવવા એ આપણી પરંપરાનો એક ભાગ છે. વર્ષોથી આપણે આ સંસ્કૃતિને જાળવી રહી છે. માધવજીએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. સરકાર અને સરકાર સિવાયની ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે જંગલ અને જંગલની અંદર રહેતા પ્રાણીઓ માટે સતત ચિંતા કરી અને સતત કાર્યરત છે. અને તેના માટે, તે હેતુ માટે નિયમ પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. તેના માટે વિવિધ પ્રકારના નિયમો બનાવે છે, વિવિધ પ્રકારની યોજનાઓ બનાવે છે અને વિવિધ પ્રકારની પદ્ધતિઓ અપનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. ગીર અભયારણ્ય છે આપણે ગુજરાતની અંદર, સાસણ ગીર અભયારણ્ય. બરોબર, એવો અભયારણ્ય હોય, જૈવવરણ આરક્ષિત વિસ્તાર હોય, રાષ્ટ્રીય ઉદ્યાન હોય. બરોબર, એટલે કે બગીચો કોઈ પણ મોટો હોય જેની અંદર પ્રતિમન પાર્કની જેમ પ્રાણીઓ મૂકવામાં આવ્યા હોય. બરોબર, તો બધાની અંદર પ્રાણીઓ અને વનસ્પતિઓ સુરક્ષિત હોય છે. ત્યાં તમે વનસ્પતિઓ અને પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકતા નથી, અને જો પહોંચાડવામાં આવે તો કાયદા મુજબ તમે એના ગુનેગાર બનો છો. પછી છે જૈવ આરક્ષણ વિસ્તાર. પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. જૈવ વિસ્તાર છેના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તારો બનાવવામાં આવ્યા છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની વિભિન્ન પ્રજાતિઓ. જૈવ વિવિધતા એટલે શું, તો કે બધા વિસ્તારની અંદર નજર નાખી બધા વિસ્તારની અંદર જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ, વિવિધ પ્રકારના પક્ષીઓ, વિવિધ પ્રકારના પ્રાણીઓ અને વિવિધ પ્રકારના જીવજંતુ, આ જેટલું એકબીજાથી અલગ અલગ પ્રકારનું જોવા મળે એને જૈવ વિવિધતા કહેવામાં આવે છે. કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. શું કીધું આપણને, તો કે કોઈ પણ ક્ષેત્રનો જૈવ આરક્ષિત વિસ્તાર છે તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક હોય છે. ત્યાંની સંસ્કૃતિ અને ત્યાંની જૈવ વિવિધતાને જાળવી રાખવામાં મદદરૂપ થતો હોય છે. અને કોઈ પણ જૈવવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોઈ શકે છે. પંચમઢી જૈવવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુરા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ બોરી તેમજ પંચમઢી નામના બે વન્ય પ્રાણી અભયારણ્ય છે. જૈવ આરક્ષણ વિસ્તાર છે ખૂબ જ મોટો વિસ્તાર હોય, એની અંદર જોવા જઈએ આપણે તો કે જૈવ આરક્ષિત વિસ્તારની અંદર પંચમઢી જૈવવરણ આરક્ષિત વિસ્તાર એની અંદર સાતપુરા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, એટલે બગીચો છે, તથા બોરી તેમજ પંચમઢી નામના બે વન્ય પ્રાણી માટેના અભયારણ્યો આવેલા છે. બરોબર, અહીંયા આપણે રાષ્ટ્રીય નકશો આપેલો છે પંચમઢી જૈવવરણ આરક્ષિત વિસ્તાર. બરોબર છે, અહીં પંચમઢી જૈવવરણ આરક્ષિત વિસ્તાર આપેલો છે. અને પછીનો આપણો ટોપિક છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો કે બાળકોએ ભ્રમણ કરતી વખતે જૈવવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પસંદગી કરી, પ્રશંસા કરી, કારણ કે જંગલની અંદર જઈએ તો ખૂબ જ પ્રકારની આપણને લીલોતરી જોવા મળે છે.
તેઓ ઊંચા ઊંચા કાદના વૃક્ષો તેમજ પ્રાણીઓને જોઈને ખુશ થયા. ખૂબ જ ઊંચા ઊંચા કાદના વૃક્ષો અને આજુબાજુમાં રખડતા પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલી અચાનક એક સસલું જોયું, તેને પકડવાનો પ્રયાસ કર્યો. પહેલી નામની વ્યક્તિ હતી, એને અચાનક એક સસલું જોયું અને શું કર્યું તો કે એને પકડવાનો પ્રયત્ન કર્યો. તે તેની પાછળ દોડી પ્રોફેસર અહેમદે તેને અટકાવી સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે છે. બરોબર, એને સમજાવ્યું કે આપણે કોઈ પણ પ્રાણીને પકડવા પાછળ દોડવું જોઈએ નહીં કે મારવા માટે સામે દોડવું જોઈએ નહીં. કારણ કે કોઈ પણ પ્રાણી અથવા પક્ષી જીવજંતુ છે એ પોતાના નિવાસસ્થાનમાં સુરક્ષિત અને ખુશ રહેતું હોય છે. જેમ આપણે આપણા ઘરની અંદર ખુશ રહીએ છીએ, તેમ તે પોતાના જંગલની અંદર આવેલા ઘરોમાં શું રહેતા હોય છે તો ખુશ રહેતા હોય છે. આપણે તેને પરેશાન ન કરવા જોઈએ, આપણે એને હેરાન કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. અમુક પ્રાણીઓ કોઈ ચોક્કસ વિસ્તારની અંદર જ જોવા મળતા હોય. ભારતની અંદર જોવા જઈએ તો આપણે સ્નો લેપર્ડ છે, બરફમાં રહેતા દીપડા વાઘ, બરોબર, એ હિમાલયની અંદર જ જોવા જડે તો ત્યાંની તે પ્રાણી સૃષ્ટિ છે. બરોબર, આખા ભારતમાં સિંહ છે, ગિરનાર સાસણ જ જોવા મળે છે તો ત્યાંની તે પ્રાણી સૃષ્ટિ છે. એવી જ રીતે અમુક વનસ્પતિઓ છે ચોક્કસ વિસ્તારની અંદર જોવા મળતી હોય તો તેને શું કહેવામાં આવે છે તો કે વનસ્પતિ સૃષ્ટિ. અહીં આપણને સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે, તથા ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર, ભસ્તુ અરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો વગેરે, વરુ વગેરે પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિ છે. અત્યારે ત્યારના આપણે પંચમઢી આરક્ષિત વિસ્તાર વિશે ભણીએ છીએ તો જેટલી ઉપર વનસ્પતિ સૃષ્ટિ કીધી તે ત્યાંની આગવી વિશેષતા ધરાવતી વનસ્પતિઓ છે, અને જેટલી પ્રાણી સૃષ્ટિ કીધી તે શું છે તો કે પ્રાણી સૃષ્ટિ છે. એ છે જંગલી કૂતરો, બી છે ચિત્તલ, સી છે વરુ, ડી છે દીપડો, ઈ હંસરાજ અને એફ જાંબુનું ઝાડ. આટલી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિઓ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીનો ટોપિક છે 7.6 સ્થાનિક જાતિઓ, જે આપણે આવતા લેક્ચરની અંદર જોવાનો છે.